હેલો, કેમ છો બધા? મજામાં? હું અક્ષર સ્કૂલ દ્વારા ચોકસે મિત્તલ, એચકેજી ગુજરાતી મીડિયમ, આજે ઇંગ્લિશ ભણાવવા જઈ રહી છું. આજે આપણે એબીસીડીનું રિવિઝન કરશું. ચાલો, એબીસીડી. એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગન, એચ ફોર હાઉસ, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જોકર, કે ફોર કાઇટ, એલ ફોર લાયન, એમ ફોર મેંગો, એન ફોર નેસ્ટ, ઓ ફોર ઓરેન્જ, પી ફોર પેરોટ, ક્યુ ફોર ક્વીન, આર ફોર રોઝ, એસ ફોર સન, ટી ફોર ટાઈગર, યુ ફોર અમ્રેલા, વી ફોર વેન, ડબલ્યુ ફોર વોચ, એક્સ ફોર એક્સમસ ટ્રી, વાય ફોર યાક, ઝેડ ફોર ઝીબ્રા. હવે આપણે પછીના સ્મોલ આલ્ફાબેટ લખવાના છે. પછીના સ્મોલ આલ્ફાબેટ એટલે શું? જાણે કે અહીંયા એ ફોર એપલ આપેલું છે. આ છે એ ફોર એપલ, તો એ પછી શું આવે? બી. તો આપણે અહીંયા લખશું બી ફોર બોલ. પછી અહીંયા છે બી, તો બી ફોર બોલ પછી શું આવે? સી ફોર કેટ. ઈ ફોર એલિફન્ટ, તો ઈ ફોર એલિફન્ટ પછી શું આવે? એફ ફોર ફિશ. જી ફોર ગન, તો જી ફોર ગન પછી શું આવે? એચ ફોર હાઉસ. આઈ ફોર આઈસ્ક્રીમ, તો આઈ ફોર આઈસ્ક્રીમ પછી શું આવે? જે ફોર જગ. જે ફોર જગ પછી શું આવે? કે ફોર કાઇટ. એમ ફોર મેંગો છે, મેંગો પછી શું આવે? એન ફોર નેસ્ટ. યુ ફોર અમરેલા, તો યુ ફોર અમરેલા પછી વી ફોર વેન. પી ફોર પેરોટ પછી ક્યુ ફોર ક્વીન. વાય ફોર યાક પછી ઝેડ ફોર ઝીબ્રા. આ થયા પછીના સ્મોલ આલ્ફાબેટ. હવે આપણે ચિત્ર જોઈને સ્મોલ આલ્ફાબેટ લખવાના છે. ચિત્ર જોઈને સ્મોલ આલ્ફાબેટ એટલે આ ચિત્ર શેનું છે? એ ફોર એપલ. તો આપણે અહીંયા લખવાનું છે એ ફોર એપલ. આ શેનું ચિત્ર છે? ફિશનું. તો આપણે અહીંયા લખશું એ ફોર ફિશ. આ શેનું ચિત્ર છે? હાઉસનું. તો અહીંયા આપણે લખશું એચ ફોર હાઉસ. આ શેનું ચિત્ર છે? કાઇટનું. તો કે ફોર કાઇટ. આ શેનું ચિત્ર છે? આઈસ્ક્રીમ. તો આઈ ફોર આઈસ્ક્રીમ. અહીંયા આવશે એસ ફોર સન. આ શું છે? છત્રી. છત્રીને ઇંગ્લિશમાં શું કહેવાય? અમ્બ્રેલા. યુ ફોર અમ્બ્રેલા. આ છે ઘડિયાળ. ઘડિયાળ એટલે ડબલ્યુ ફોર વોચ. એક્સ ફોર એક્સમસ ટ્રી. અને આ છે ઈ ફોર આઈસ. ઈ ફોર આઈસ પુસ. એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફેન, જી ફોર બોટ, એચ ફોર હેન, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જગ, કે ફોર કાઇટ, એલ ફોર લાયન, એમ ફોર મેંગો, એન ફોર નેસ્ટ, ઓ ફોર ઓક્સ, પી ફોર પેરોટ, ક્યુ ફોર ક્વીન, આર ફોર રેબિટ, એસ ફોર સન, ટી ફોર ટાઈગર, યુ ફોર અમ્બ્રેલા, વી ફોર વાયોલિન, ડબલ્યુ ફોર વોચ, એક્સ ફોર એક્સમસ ટ્રી, વાય ફોર યાક, ઝેડ ફોર ઝીબ્રા. આજે આપણે આટલું કરીશું. હવેનું આપણે બીજા લેક્ચરમાં જોશું.